શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાથે સાથે જય શ્રી સ્વામિનારાયણ આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી કાવ્ય એકવીસ ચાંદલીઓ એના વિશે અભ્યાસ કરીશું ચાંદલિયો એ લોકગીત છે લોકગીતનો કોઈ રચયિતા હોતો નથી એમ કહેવા કરતા એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતોનો રચયિતા હોય છે લોકો દ્વારા જે ગીતની રચના થાય એને આપણે લોકગીત કહીએ છીએ માત્ર એક વ્યક્તિથી નહીં પરંતુ અનેકોના ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું ગીત જે કંઠ અને કર્ણોપકર્ણ રીતે કોઈપણ પ્રસંગ કે ઘટના આધારિત આનંદ ઉત્સાહ ઉમંગ કે વંદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે લોકગીત એ લોકો દ્વારા એમની રચના થાય કોઈ પણ પ્રસંગ હોય કોઈ પણ આનંદ હોય કોઈ પણ ઉત્સાહ હોય એની ઉપરથી એની રચના થતી હોય છે હવે ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી સંપાદિત રઢિયાળી રાત સંગ્રહમાંથી આ લોકગીત લેવામાં આવ્યું છે શરદ પૂનમની રૂપાળી રાત્રિએ ગરબે રમતી યુવતીના ભાવોની ભરતીનું હિલોળ આની અંદર રજૂ કરવામાં આવ્યું છે શરદ પૂનમ શરદ પૂનમ એટલે કે આસો મહિનાની પૂનમ હિન્દુ ધર્મ અનુસાર વિક્રમ સંવંતનો છેલ્લો મહિનો એટલે કે આસો મહિનો અને એ આસો મહિનાની પૂનમ એટલે શરદ પૂનમ કહેવામાં આવે છે અને એ શરદ પૂનમના રઢિયાળી રાત્રિએ જે યુવતીઓ ગરબે રમતી હોય છે ત્યારે એની ભાવુકતા છે એની જે લાગણી છે એ હિલોડ કરતી હોય એ હિલોળ કરતી હોય એની રજૂઆત આ લોકગીતની અંદર રજૂ કરવામાં આવી છે અને પૂર્વ ભવના માતા પિતા જેવા સાસુ સસરા ચંપાના છોડ જેવા જેઠ અને ચંપાની ચંપાના ફૂલની પાંદડી જેવા દેરાણી આ લોકગીતની અંદર ફેમેલીની વાત કરવામાં આવી છે જેઠની વાત છે જેઠાણીની વાત છે દેરની છે દેરાણીની છે સાસુ છે સસરા છે વાડીની વેલ જેવી નણંદ વાડીના મોરલા જેવો નણદોય પોતાને મળ્યા છે એનો આનંદ યુવતી દ્વારા યુવતી અહીં પ્રગટ કરે છે અને અંતમાં સગી નણંદનો વીર એટલે કે એમના યુવતીના પતિદેવ એમના પતિ એમના માટે કહે છે કે મારો પરણીયો તાણીને બાંધેલી નવરંગ પાઘડી પહેરનારો છે એમાં પતિના સૌંદર્ય અને મિજાજનો પરિચય છે આ સર્વ સુખને કારણે યુવતી અનુભવે છે કે ચાંદો પોતાના ચોકમાં ઉગ્યો છે આ લોકગીતમાં કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખવામાં આવ્યું છે ચાંદલીઓ લોકગીત દ્વારા શરદ પૂનમની રાતે ગરબે રમતી જે કાવ્ય નાયિકા પોતાની સાસરીના સ્વજ સ્વજનો સાથે સુખદ અનુભવને વ્યક્ત કરે છે પૂર્વજન્મના માતા પિતા જેવા જે સાસુ અને સસરા છે અષાઢ મહિનાના વરસાદ જેવા જે જેઠ અને એક પછી એક એમની સાસરીના સગાઓની તુલના આ લોકગીતની અંદર વિવિધ વસ્તુઓ સાથે કરે છે અને અંતમાં તાણીને બાંધેલી જે નવરંગ પાઘડી એ નવરંગ પાઘડીથી શોભ શોભતા રૂપાળા અને પ્રભાવશાળી એમના યુવતીના પતિદેવને એ વારી જાય છે આ આ લોકગીતમાં પોતાને સારું સાસરિયું પોતાને સારું સાસરિયું મળ્યાનો આનંદ એમની વાણીની અંદર વર્તાય છે તો હવે આપણે લોકગીતની શરૂઆત કરશું કે આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલીઓ ઉગ્યો રે સખી મારા ચોકમાં એટલે કે ચોગાન અને શરદ પૂનમ એટલે આસો મહિનાની પૂનમ આસો મહિનાની શરદ પૂનમની રાત છે અને સખી મારા ચોક એટલે કે ચોગાન મારા મેદાનની અંદર આજે સરસ મજાનો આકાશ ની અંદર ચાંદો ઉગ્યો છે સસરો મારો ઓલિયા જલમનો બાપ જો ઓલિયા એટલે પેલા અને જલમ એટલે જન્મ સાસુરે ઓલિયા જલમની માવડી ઓલિયા એટલે આમાં પણ પેલા અને જલમ એટલે જન્મ સસરો મારો ઓલિયા જલમનો બાપ જો સાસુરે ઓલિયા જલમની માવડી જલમ એટલે જન્મ સસરા એ મારા પૂર્વ જન્મના પિતા છે અને સાસુ મારી પૂર્વ જન્મની માં એટલે કે માતા છે જેઠ મારો ચાપલિયાનો ચાપલિયાનો છોડ જો ચાપલિયો ચાપલ્યો એટલે કે ચંપાનો છોડ અને દેરાણી ચાપલિયા કેરી પાંદડી દેરાણી મારી ચંપાના ચંપાના છોડ જેવી જેઠ મારો ચાપલિયાનો જો દેરાણી ચાપલિયા કેરી પાંદડી જો મારા જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે અને જેઠાણી છે એ અષાઢ મહિનાના અષાઢ મહિનાના વાદળોમાં ઝબુકતી વીજળી જેવા છે નણંદ મારી વાડી માયલી વેલ જો નણદોય મારો નણદોય મારો વાડી માયલો મોરલો મારો નણંદ મારી નણંદ મારી વેલ જો એક વાડીની અંદર એક વાડીની અંદર હોય તેવી વેલ જો અને નણદોઈ છે એ મારો વાડી માયલો મોરલો જે બહેનનો પતિ એ નણદોય એ મારો વાડી મહિલો મોરલો જોઈ લ્યો અને પરણ્યો મારો સગી નણંદનો વીર જો તાણીને બાંધે રે નવરંગ પાઘડી ખરેખર મારો પરણીયો પતિ મારી સગી નણંદનો વીર છે એણે માથે નવરંગી પાઘડી તાણીને બાંધી છે હવે કાવ્યનો ભાવાર્થ જોઈએ તો આસો મહિનાની શરદ પૂનમની રાત છે અને સખી મારા ચોક ચોગાડની અંદર ચાંદો ઉગ્યો છે સસરા મારા પૂર્વ જન્મના પિતા છે અને સાસુ મારા પૂર્વ જન્મની માં એટલે કે માતા છે મારા જેઠ અષાઢ મારા જેઠ ચંપાના છોડ જેવા છે મારા જેઠ ચંપાના છોડ જેવા છે અષાઢ મહિનાના વરસાદ જેવા છે અને જેઠાણી અષાઢ મહિનાની વાદળોની અંદર ઝબકતી વીજળી જેવા છે મારો દિયર મારો દિયર ચંપાના છોડ જેવો છે અને દેરાણી એ છોડની નાજુક ચંપાના છોડની પાંદડી છે અને મારી નણંદ મારી માની વેલ છે અને મારા નણદોય એ મારી માનો મોરલો છે મારો પરણ્યો પતિ મારી સગી નણંદનો વીર છે તેણે માથે નવરંગી પાઘડી તાણીને બાંધી છે અહીં આ લોકગીત પૂરું થાય છે આ એસએસજીએમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો નવા વિડીયો નવા ટોપિક સાથે ફરી મળીશું જય શ્રી સ્વામિનારાયણ